છો મિત્ર, ચકાચક રેસીપીમાં તમારું સ્વાગત છે. આજે આપણે ફક્ત પાંચ જ મિનિટમાં બની જતું શાક બતાવીએ છીએ, ગાંઠિયા પાપડનું શાક. એના માટે સૌ પ્રથમ તો આપણે અહીંયા કડાઈમાં 2 ચમચા તેલ ગરમ થવા મૂકી દીધેલું છે. અને અહીંયા આપણે તેલ ગરમ થાય ત્યાં સુધી અહીંયા મેં મીડિયમ સાઇઝ નાના જે પાપડ આવે છે એ મેં 4 અડદના પાપડ લીધેલ છે, 1 વાટકો ઝીણા ગાંઠિયા લીધેલ છે. અને ઝીણા ગાંઠિયા ન હોય તો જે તીખી સેવ આવે છે આવી સાઈઝની એ પણ તમે લઈ શકો છો. 1/2 વાટકી છાશ છે, ગરમ મસાલો છે, સુકું લાલ મરચું છે અને આપણા રેગ્યુલર મસાલા છે. આપણે અહીંયા પાપડના બટકા કરી લેશું. નાની સાઈઝના, બહુ નાની સાઈઝ નહીં ને બહુ મોટી સાઈઝ નહીં, મીડિયમ સાઈઝના પાપડના આવા પીસ કરી લેવાના છે. આપણું તેલ ગરમ થયું છે, હવે આપણે તેલમાં 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું એડ કરશું. રાઈ જીરું આપણે ગરમ થવા દેશું. રાઈસ જીરું ગરમ થાય એટલે આપણે અહીંયા એક નાનું લાલ મરચું એડ કરીએ છીએ. તમે જોઈ શકો છો આપણી રાઈ તડતડ થવા લાગી છે. હવે આપણે તેમાં ગેસ ધીમો કરીને હિંગ, ચપટી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું છે, તમે તમારી તીખાસ અનુસાર એડ કરી શકો છો અને છાશ એડ કરો છો. એક ગ્લાસ જેટલું પાણી એડ કરો છો. એક ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું, આપણા ગાંઠિયામાં પણ મીઠું હોય છે એટલે તે પ્રમાણે એડ કરશો. એક ગ્લાસ નાખેલું છે પાણી ને એની ઉપર હું બીજું 1/2 ગ્લાસ પાણી નાખું છું. તમે તમારી ક્વોન્ટિટી પ્રમાણે એનો રસ્તો કરી શકો છો, કારણ કે આ શાક સહેજ 5 મિનિટમાં પાછું થોડું થીક થઈ જાય છે. જૈન લોકો હોય ત્યારે એને આવી રીતના તિથિ આવે છે, 5મ 8મ 14 ત્યારે એ લોકો લીલોતરી ખાતા નથી એટલે કે લીલું શાક ખાતા નથી. તો તમારી પાસે આવી રીતના હોય તો તમે આ શાક 5 મિનિટમાં બનાવી શકો છો. નાની ટીસ્પૂન ગરમ મસાલો એડ કરું છું. તમારે આમાં છાશ ન નાખતી હોય તો છાશને આપણે સ્કીપ પણ કરી શકીએ છીએ. આપણું પાણી ઉકળવા લાગ્યું છે, હવે આપણે તેમાં પાપડ એડ કરીશું. જો તમે મોટા પાપડ લેતા હોય તો તમારે 2 નંગ પાપડ લેવા. અત્યારે 3 થી 4 વ્યક્તિને શાક થાય તેટલું હું અહીંયા બનાવું છું. પાપડ પણ આમાં સરસ રીતના ફૂલી ગયા છે. ગેસ ધીમો કરીને આપણે એમાં એક મોટો બાઉલ ભરીને ગાંઠિયા એડ કરીએ છીએ. ગેસ ફાસ્ટ કરી અને આને 2 મિનિટ જેટલું ઉકળવા દેશું અને પછી આપણે ગેસ બંધ કરીને ઢાંકી દેશું. શાક સરસ રીતના ઉકળી ગયું છે, હું ગેસ બંધ કરું છું અને આપણે હવે તેને ઢાંકી દેશું 2 મિનિટ માટે. 2 મિનિટ થઈ ગઈ છે, આપણું શાક રેડી છે. હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લેશું.
મિત્રો, આપણું ગાંઠિયા પાપડનું શાક રેડી છે. તમને મારો વિડીયો કેવો લાગ્યો તે જરૂરથી મને કમેન્ટ કરી જણાવશો. તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એકવાર આ શાક બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ.